કચ્છના બન્ની વિસ્તારમાં આવેલા સાધરા ડેમમાં લીકેજ થયું છે. ડેમમાં લીકેજ થતા જ પાણીનો બગાડ થઈ રહ્યો છે. મહત્વનું છે કે આ ડેમની જળસપાટી 4.5 મીટરની છે, ત્યારે હવે લીકેજ થતા ડેમની જળસપાટી 1.5 મીટર થઈ છે. ડેમની જળસપાટીમાં ઘટાડો થતા જ ગ્રામજનો ચિંતામાં મુકાયા છે. પાણીના વેડફાટ બાદ પણ હજી સુધી તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી નથી, જેના કારણે સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો છે. તો આપને જણાવી દઈએ, લીકેજ બાદ જળસપાટી 1.5 મીટર થઈ છે. લીકેજના કારણે સાધારા ગામમાં લોકો ચિંતામાં મુકાયા છે. બંદી વિસ્તારમાં સાધારા ડેમમાં લીકેજ થયો છે. આપને જણાવી દઈએ, ડેમમાં લીકેજ થતા જ પાણીનો વેડફાટ પણ થયો છે. લીકેજ બાદ જળસપાટી 1.5 મીટર થઈ છે. લીકેજના કારણે સાધારા ગામમાં લોકો ચિંતામાં મુકાયા છે. બંદી વિસ્તારમાં સાધારા ડેમમાં લીકેજ થયું છે. આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા ભરત, ફોનલાઇન પર જોડાયા છે. ભરત, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે, કયા પ્રકારની હવે કાર્યવાહી? એક તરફ જયારે રાજ્યમાં પાણીની ખૂબ જ તંગી સર્જાઈ રહી છે, ત્યારે કચ્છમાં તો ખાસ કરીને 20 ડેમો પૈકી એક જ ડેમમાં સરકાર દ્વારા ટપ્પર ડેમને પાણીથી ભરવાની એક તરફ વાત કરવામાં આવી રહી છે, ત્યારે આ કચ્છના બની વિસ્તારમાં આવેલા સાધારા ગામમાં જે ડેમ બાંધવામાં આવ્યો છે તે ડેમમાં લીકેજ થયું છે ને, તેના લીધે 4.5 મીટરની જે સપાટી હતી તે 1.5 મીટરે આવીને અટકી છે. પરંતુ નોંધનીય છે કે એક તરફ વરસાદ જ કચ્છમાં નથી પડ્યો, ત્યારે ખેડૂતો અને પશુઓ માટે પણ પાણીની હાલત ખૂબ જ કપોળી થઈ છે. ત્યારે જે પાણીનો સંગ્રહ કરવા માટેના ડેમ છે તેની સ્થિતિ પણ ખૂબ જ વિકટ છે, અને લીકેજ થતા લાખો લીટર પાણી વેડફાયું છે. ત્યારે વહીવટીતંત્ર સતર્ક કર્યા વિના આ લીકેજને રિપેર કરવાને બદલે કોઈ પણ હજી સુધી વહીવટીતંત્ર ત્યાં પહોંચ્યું નથી અને સમગ્ર પાણીનું વેડફાટ થયું છે. ત્યારે આગામી સમયમાં હજુ આ પાણીનો કેવી રીતે સંગ્રહ થઈ શકશે તે જોવું રહ્યું. આભાર ભરત સમગ્ર માહિતી આપવા બદલ.